ગુડ મોર્નિંગ, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. BSM 1 ગૌણ ગુજરાતી પેપર નંબર 1, જેનું નામ છે સુદામા ચરિત્ર. આપણે એ સુદામા ચરિત્ર મહાકવિ પ્રેમાનંદ દ્વારા જે રચાયેલું છે એમાં સુદામા ચરિત્રના આપણે આગળના લેક્ચરમાં 8મું કડવું જોયું. આજે આપણે સુદામા ચરિત્રનું કડવા નંબર 9 જોઈએ. તો આ કડવું છે એનો રાગ છે મલાર રાગ. ભગવાન શ્રી કૃષ્ણ છે એમના મિત્ર સુદામાજીને એમના રાજમહેલમાં લઈ જાય છે અને એમને જે આગતા સ્વાગતા કરે છે, એમના જે સ્થાન ઉપર સુદામાજીને બેસાડે છે અને જે પૂજા વિધિ કરે છે અને જમવા માટેનો જે થાળ આપે છે, આ બધા પછી હવે સુદામાજી અને ભગવાન શ્રી કૃષ્ણ છે નવરાશની જે પળ છે બંને મિત્રોએ જમી લીધું છે. જેમાં પછીનું રાત્રિનું ભોજન પૈતા પછીનો જે સમય છે એમાં પોતાની જે ગોષ્ઠીઓ આગળની જે જ્યારે આશ્રમમાં રહેતા હતા ત્યારે બંને મિત્રો વચ્ચે જે થયેલી મસ્તી છે એને યાદ કરવાનો સમય છે, પળ છે. તો અહીંયા ગોવિંદની ગોઠડી, સુખ દુઃખ સમાચારની જે પૂછા છે નવરાશની પળોમાં મિત્રો જ્યારે હારે મળીએ ત્યારે, આપણે જ્યારે હારે હોય ત્યારે કેવી ધીંગા મસ્તી કરી હોય અને ક્યાં કેવા કેવા આપણે જે ઘટનાઓ બની હોય એમાં ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાજી છે એ પોતપોતાના જે જીવનની સારા અને ખરાબ જે પરિસ્થિતિઓ વીતેલી છે એના વિશેની વાતચીત કરે છે. ગોવિંદે માંડી ગોઠડી, કહો મિત્ર અમારા, અમો સાંભળવા આતુર છો સમાચાર તમારા. ભગવાન શ્રી કૃષ્ણ ગોવિંદજી પૂછે છે અહીં બાળસ્નેહી તરીકે સુદામાના જે કુશળ સમાચાર આત્મીયતાથી જે પૂછે છે, કૃષ્ણના પ્રશ્નો સુદામા માટે ક્યારેક ચિંતા તો ક્યારેક જે મીઠી મશ્કરીનો ભાવ પ્રગટ કરે છે ને એ આપણે જોવાના છે. આ એક એક પંક્તિમાં એક સાથે 3-3 જે પ્રશ્નનો માર્મિક પૂછાયેલો છે. સુદામાનો શું ઉત્તર આપે? દુઃખ માત્ર વિજોગનું એ ભક્તને શોભે એવો સુદામાનો ઉત્તર છે. ભગવાન શ્રી કૃષ્ણ છે ને ગોષ્ઠી એટલે પ્રશ્નો તરી મૂકી છે. કહો મિત્ર અમારા, સુદામાજીને એમ કહે છે મારા મિત્ર તમે કયો, એમ અમે સાંભળવા માટે આતુર છીએ તમારા. છઉ એટલે કે ગુજરાતીમાં પેલા જે જૂની ગુજરાતી હતા એમાં વપરાતું એક રૂપ છે છઉ, એટલે કે હું આતુર છું કે તમારા જીવનમાં કેવી કેવી ઘટનાઓ બનેલી છે. સે દુખે તમે દુબળા એવી ચિંતા કહી, તમારે એવું તે શું દુઃખ છે કે તમે આટલા બધા દુબળા એટલે પતલા સાવ નિર્બળ દેખાવ છો, શક્તિહીન દેખાવ છો. તમારે ચિંતા એટલે એવી શું ચિંતા છે, તમારા જીવનમાં એવી કઈ મુશ્કેલી છે કે તમે આટલા બધા દુબળા દેખાવ છો? મન મૂકીને કહો મને મારા બાળસને, તમારા મનમાં જે હોય, જે ચિંતા હોય, જે ફિકર હોય એ બધું છે એક સાઈડ મૂકી અને મને નિરાતે શાંતિથી વાત કરો. મારા બાળપણના મિત્ર, તમે મને બધી સુખ દુઃખની જે વાતો છે એ કરો મને. કોઈ સદગુરુ તમને મળ્યો, શું તેણે કાન જ ફૂક્યો? તમને કોઈ એવા સારા સાધુ સંત મળી ગયા છે જેમને કાન ફૂક્યો એટલે કાનમાં ધીમેથી મંત્ર બોલવામાં આવે ને કાન ફૂક્યો કહેવાય. દરેક જ્ઞાતિમાં બધા લોકો છે એને ગુરુ ધારણ કરવા પડે. આપણા જીવનમાં આપણે ગુરુ હોય એવું નહીં કે શિક્ષક એક જ ગુરુ. આપણે જીવનમાં આપણે જે વ્યક્તિ છે કે જેના પાસેથી જે પણ શીખવા મળે એ આપણા ગુરુ. ગુરુ દત્તાત્રેય કેટલા બધા ગુરુ બનાવ્યા હતા ને. તો સુદામા માટે આ ચિંતા પ્રગટ કરવા માટે કૃષ્ણ છે કેવા કેવા પ્રશ્નો પૂછે છે. કૃષ્ણનો સુદામા સાથેનો જે વ્યવહાર છે મિત્રભાવનો, મારા બાળ સ્નેહી, એ કડવાની છે ને ધ્રુવ પંક્તિ છે. સૌ પ્રથમ તો સુદામાની જે ક્ષીણ દુર્બળ કાયા વિશે પ્રશ્ન પૂછે છે કે તમારું શરીર કેમ આવું થઈ ગયું છે.
સુદામા ભક્ત હોય અને તેમનો દેહ સુકાવાનું કારણ યોગ છે, વૈરાગ્ય હોય એવું કૃષ્ણનું અનુમાન સ્વાભાવિક છે. ભક્ત છે તો એ અન્ન માટે કઈ કાર્ય છે એ કરતા નથી, આખો દિવસ ભક્તિમાં લીન રહે છે, વૈરાગ્ય ધારણ કરેલું છે એને, તો હું માની શકું, પણ છતાં પણ આટલું બધું દુર્બળ શરીર કેમ? કોઈ સદગુરુના મળવાથી, સદગુરુએ જો તમને કોઈ ઉપદેશ આપ્યો હોય અને તમારું જીવન જો આટલું બધું દુર્બળ બની ગયું હોય તો એવો મને જવાબ આપો ને. શું વૈરાગી ત્યાગી થયા કે સંસાર જ મૂક્યો? શરીર પ્રજવળ્યું જોગથી એવી દિશે દેહ, શું દુઃખે દુબળા થયા મારા બાળ સ્નેહી? વૈરાગી બન્યા છો તમે, ત્યાગી બન્યા છો, સંસાર છે એ મૂકી દીધો એટલે તમે આટલા બધા દુર્બળ છો. આ તમારું શરીર જે છે, કાયા જે છે, એ પ્રજવળ્યું છે યોગથી. તમે ભગવાનની જે ભક્તિ કરો છો એનાથી શું તમારું શરીર આવું થઈ ગયું છે? તો ભક્તિ ન કરવી જોઈએ. શરીર દુર્બળ થતું હોય તો એવી ભક્તિ છે એ ન કરવી જોઈએ. દેહી એનો અર્થ થાય છે આત્મા. દેહ છે ને પ્રાસ માટે વપરાયેલું, છૂટું પડેલું જે છે. સુદામાની દુર્બળતાનું બીજું અનુમાન કરેલો પ્રશ્ન છે શત્રુનું દુઃખ. ઉપાર્જન કરેલું અને કર્માયેલું સુદામાની વિકટ આર્થિક સ્થિતિને સ્પર્શતા કેવા કેવા પ્રશ્નો ભગવાન પૂછે છે એમને. હવે ભગવાન છે એના જે સંસારના જે સુખ દુઃખના સમાચાર પૂછે છે. શું કહે છે કે શત્રુ કો માથે થયો ઘણા દુઃખ તો દાતા, કે ઉપરાજ્યું ચોરીએ ગયું તેણે નથી સુખ સાતા. ધાતુ પાત્ર મળ્યું નહીં આવ્યું તાંબડું લઈ, વસ્ત્ર નથી શું પહેરવા મારા બાળ સ્નેહી. તમે એટલા બધા કેવા દુર્બળ છો, મારા બાળપણના મિત્ર એમ, કે તમારા માથે કોઈ શત્રુએ જે વિકટ જે પરિસ્થિતિ છે એ પેદા કરી છે. હવે જે સંસારના પ્રશ્નનો જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ સુદામા પાસે જે વર્ણન કરે છે એમાં ગાંભીર્ય છે. ગાંભીર્યમાંથી નિર્મળ વિનોદના હાસ્યરસનો પણ આપણે અનુભવ કરીએ. કૃષ્ણ ભલે પ્રશ્નો પૂછે ગંભીરતાથી, પણ સુદામાના સંસારથી પરિચિત શ્રોતાઓ વાચકો જે મનમાં તો હાસ્ય સ્કૂરા વિના ન રહે. આપણે વાચકો એક છે, આપણે ખબર છે કે સુદામાનું જીવન કેવું છે, સાવ ગરીબ છે. પણ ભગવાન છે ને એવા જીવનના સાંસારિક જે પ્રશ્નો પૂછે છે ત્યારે સુદામાજી જે મૂંઝવણ અનુભવે છે ને એ પ્રશ્ન છે નાટ્યાત્મક પરિહાસ ઉભો કરે છે. સુદામાને તો સંસાર સુખ અને સંતાન સુખ બંને ભોગવ્યા છે. ભગવાનની મહેર છે કે સંતાનનું એવું અને એટલું સુખ છે કે તેમના નિર્વાહનું દુઃખ છે. ભગવાનની કૃપાથી સંતાનો તો ઘણા છે, પણ એમનો નિર્વાહ એ પોતાનું જીવન સારી રીતે પસાર કરી શકે ને એટલે એમની પાસે અન્ન કે ધન કાંઈ પણ નથી. તમારા ઉપર ભગવાન પૂછે છે કે તમારા ઉપર કોઈ શત્રુ છે એની જે કન્નડાઈ છે, કે કોઈ દાતા તમે કોઈ વ્યક્તિને વચન ખાતા તમારી બધી વસ્તુ આપી દીધું એનું કોઈ દુઃખ છે, કે તમારું બધું ધન છે તમારી સંપત્તિ છે કોઈ ચોરી ગયું છે, તમને કેમ સુખ શાંતિ નથી? ઘરમાં કોઈ ધાતુનું પાત્ર ન મળ્યું કે તમે તુંબડું લઈને ચાલ્યા આવ્યા? તમારે પહેરવા માટે વસ્ત્ર નથી મારા બાળ સ્નેહી, મારા બાળપણના મિત્ર. કેટલો સરસ મજાનો શબ્દ વાપર્યો ને મિત્રો, બાળ સ્નેહી. સ્નેહી એટલે આપણી જીવનને સારું અને સ્વાસ્થ્ય જીવન જે મળે એના માટે આપણું સારું ઈચ્છતા હોય એવા હિતેચ્છું. ભગવાન ફરી પાછા પ્રશ્ન પૂછે છે કે સુખ નથી સંતાનનું કઈ કર્મને દોષે, કે ભાભી અમારા વઢકણા તે શું લોહીડું શોષે, કે શું ઉદર ભરાતું નથી તેને સુખી દેહી,
એ દુઃખમાં કયું દુઃખ છે મારા બાળસને? ભગવાન આટલા પ્રશ્ન પૂછે છે કે શું તમારે સંતાનનું સુખ નથી, તમારા ઘરે કોઈ બાળકો નથી? કર્મના લીધે તમને આ દોષ મળેલો છે કે તમારા કર્મના કંઈક આગલા જન્મના એવા ફળ છે કે તમે આ જન્મે માતા પિતા નથી બની શક્યા? મસ્કરી કરે છે કે શું અમારા ભાભી વઢકણા છે? આ પ્રશ્ન છે ને, અમારા ભાભી વઢકણા એ શબ્દ સંસાર જીવનની જે પ્રેમાનંદે જે વ્યક્ત કરેલું છે ને કે સંસાર જીવનના રંગ અહીં એને ઓળઘોળ કરી અને ભેળવી દીધા છે. સાંભળનાર જે શ્રોતા વર્ગ છે એ જાતના અનુભવના આવા સ્પર્શથી કેવો આનંદ આવે અને આખ્યાન પ્રવાહમાં એ કેવું ખેંચાય. ભાભી છે એ ઝઘડાખોર છે કે ભાભી છે એના લીધે તમને આટલું બધું દુઃખ છે, કે ભાભી એ તમારી એની જે બોલવાની કટુ વચન બોલવાની જે રીત છે એનાથી તમારું આ લોહી છે ચૂસાઈ ગયેલું છે કે તમારું લોહી છે એ આ શરીરમાં પૂરતું પોચી નથી શકતું? તમે કેમ હષ્ટપુષ્ટ નથી? કે તમારું ઉદર એટલે તમારું પેટ પણ ભરાતું નથી કે જેના લીધે આ દેહ છે આટલો બધો સુકાઈ ગયો છે? પેટ ન ભરાવું, ઉદર ન ભરાવું એટલે જન્મવા માટે તમને કાંઈ ભોજન પણ મળતું નથી જેના લીધે તમારું શરીર આટલું બધું થઈ ગયેલું છે? આ દુઃખ છે કેવું દુઃખ છે? તમે મને જાણ તો કરો કે તમારા જીવનમાં સુખ અને દુઃખની કેવી કેવી પળો વીતી છે, જે આટલા સમય આપણે બંને એક સાથે નહોતા ત્યારે તમારા જીવનમાં કઈ કઈ ઘટનાઓ બની. સુદામાનો ટૂંકો પણ માર્મિક જ્યારે ઉત્તર મળે છે ભક્તને શોભે ને એવો જ સૂચક અને ઔચિત્યપૂર્ણ ઉત્તર છે સુદામાને આપે છે. સુદામા વાણી સંયમ અને અર્થ વ્યંજકતા ધરાવે છે. આ પ્રતાપે સુદામા સર્વ રીતે પુષ્ટ છે અને વાક્ય ઉચિત રીતે બોલે છે. સુદામાજી છે એ એક ભક્તને ને એક મિત્રને શોભે ને એવો એક માર્મિક નાનો એવો ઉત્તર આપે છે. સુદામાનો ઉત્તર છે ને દુઃખ માત્ર વિજોગનો છે. જ્યારે ઉત્તર આપે ને ત્યારે એને માત્ર દુઃખ કેવું છે? પછી સુદામોજી બોલ્યા, લાજી શિષ્ય નામી, તમને અજાણીસી વાર્તા મારા અંતરયામી છે. મોટું દુઃખ વિજોગનું નહીં કૃષ્ણજી પાસે, આજે પ્રભુજી મુજને મળ્યા દેહ પુષ્ટ જ થશે. ભગવાન શ્રી કૃષ્ણ ને સુદામાજી છે નાનો ને માર્મિક જે જવાબ આપે છે કે મને એક મોટું દુઃખ છે કે મારો મિત્ર છે ને મારી પાસે નતો. બે હાથ જોડી શિષ્ય નમાવી અને એક જ જવાબ આપે છે કે મને એક અંતરનું દુઃખ છે, મારા હૃદયમાં એક જ દુઃખ છે કે મારો મિત્ર છે મારી પાસે નહોતો. એમ તમે તો અંતર્યામી છો, હું તમને મારા દુઃખની શું વાત કરું? તમને તો ખબર છે મને શેનું દુઃખ છે, પણ છતાં પણ તમે મારી સાથે નહોતા ને એ મને વિજોગનું, તમારા વિયોગનું મને દુઃખ હતું. આજે તમારા મને દર્શન થયા, આજે મારો દેહ છે મારું શરીર છે ને પુષ્ટ ભરાવદાર બની જશે. મારું જે દેહમાં દેખાતું જે દુઃખ છે ને દુઃખ છે એ પૂરું થઈ જશે. અંતર્યામી જે શબ્દ છે સુદામા કૃષ્ણને મિત્ર ભાવે નહીં, પણ ભગવાનનું જે સ્વરૂપ છે ને એ ભાવે એમને અંતર્યામી કહી અને સર્વજ્ઞતાને દર્શાવે છે. અહીંયા તમારાથી શું અજાણ્યું છે એ જે પ્રશ્ન છે એ વિવેક ખાતર બોલાયેલો શબ્દ નથી, પણ ભક્ત સુદામાની જે પ્રતીતિના જે શબ્દો છે ને એનો છે. અહીંયા સુદામાજી કહે છે, છે મોટું દુઃખ વિયોગ. એમાં સુદામા ભક્તપણાની જે મહાનતા વ્યક્ત કરે છે, જે ઉત્તર સુદામા કૃષ્ણની રાણીઓની હાજરીમાં શું કહે, પણ તેમની હાજરી ગેરહાજરી છે ગૌણ છે પોતાની ગરીબી અંગે. સુદામા કઈ રીતે બોલી શકે? આ ઉત્તરમાં સુદામાનું જે ગૌરવ છે ને પ્રગટ થાય છે. જ્યારે કૃષ્ણજી એમની બધી રાણીઓની સામે આ બધી ગોષ્ઠીઓ સુખ દુઃખના જે સમાચાર પૂછે છે ને, ત્યાં સુદામાજી એમ કહે છે હું કઈ રીતે આવો જવાબ આપી શકું? એના જવાબમાં પણ વિવેક એને આપેલો છે. ત્યારે આજે વિયોગનું દુઃખ છે ને આજે પ્રગટ થશે એટલે
સુદામાજીએ જે ભક્તિપૂર્ણ ગૌરવશાળી જે ઉત્તરની જે પરાકાષ્ઠા છે એ કૃષ્ણના બધા પ્રશ્નોના કેન્દ્રમાં સુદામાનો જે દુર્બળ દેહ હતો ને એ સુદામાએ કૃષ્ણના વિરહ વિજોગનું જે કારણ દર્શાવ્યું એના અનુસંધાનમાં લીધું એને ઉષ્વાભાવિક છે. પ્રેમાનંદે જે સરસ મજાના પ્રસંગને સ્વાભાવિક ક્રમમાં વિકસાવવાની જે સૂઝ બતાવી છે એ સુદામાના ઉત્તરમાં એક ભક્તનો ભગવાનને ભક્તિનો જે અર્ધ્ય ધરાવેલો છે. અહીંયા કડવા નંબર 9 છે, એમાં ભગવાન શ્રી કૃષ્ણ છે, એમના બાળમિત્ર જે સુદામા છે, એમના જીવનની જે સુખ દુઃખની જે વાતો પૂછે છે અને એ વાતોમાં સુદામાજી છે એ ભગવાન અને એમના બાળ સખા મિત્ર જે છે એમને વિવેકપૂર્ણ અને આદરથી જે ઉત્તર આપે છે એમના જે સુદામાજીનું જીવન છે એ કેટલું નિર્મળ છે. એમને જીવનમાં ઘણા બધા દુઃખ છે પણ એ વિચારે છે હું મારા મિત્રને આ દુઃખની વાત કઈ રીતે કરી શકું. ત્યારે ભગવાન એમને અંતર્યામી જે દ્રષ્ટિથી જાણી લે છે અને એ વાત ચાલુ કરવા માંગે છે કે જો હું વાત ચાલુ કરીશ સુખ દુઃખની તો મારો મિત્ર છે એના સુખ દુઃખની વાત કરશે કે ભાઈ મારા જીવન છે એ કઈ રીતે હું પસાર કરું છું, મારા બાળકો છે એ અન્ન માટે તડફડે છે, ક્યારે ભોજન મળશે કંઈ નક્કી નથી હોતું, એમને દરરોજના ઉપવાસ થાય છે, એમનું જે જીવન છે બંને મિત્રો વચ્ચે થયેલી જે ગોષ્ઠી છે જે વાતચીત છે આગળની વાતચીત આપણે આવનાર કડવામાં જોશું. ફરી પાછા મળીશું, ત્યાં સુધી જય મુરલીધર.